नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલ ના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 6, ધોરણ 8, પ્રકરણ 3, ચતુષ્કોણની સમજ। હવે વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી સૂચના, જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરો। અહીંયા નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે એમાંથી મેક્સિમમ ક્વોલિટી 720, 1080 અથવા તો પોસિબલ હોય તો 480 સિલેક્ટ કરો। હવે છઠ્ઠા દાખલાના બે પેટા છે A અને B, એમાં એવું કીધું છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું શક્ય હોય અને કેમ? તો કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી બાજુઓની સંખ્યા ત્રણ છે અને ત્રણ બાજુઓની સંખ્યા હોય તો એ નિયમિત બહુકોણને આપણે ત્રિકોણ કહીએ। હવે એવો કયો ત્રિકોણ છે કે જેની ત્રણેય બાજુ સરખી છે? તો આપણે લખીએ સમબાજુ ત્રિકોણ। અને સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 60 અંશ હોય છે, તો તેથી લખીએ કે નિયમિત ત્રિકોણ, નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી માપ કેટલું હોઈ શકે અંતઃકોણનું? તો આપણે લખીએ નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું માપ 60 અંશ હોઈ શકે અથવા તો 60 અંશ હોય। ત્યારબાદ આપણને એવું કીધું નિયમિત બહુકોણમાં વધુમાં વધુ માપ કેટલું હોય, બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? તો આપણે આ જ આકૃતિને આગળ વધારીએ કે આપણે પહેલા નિયમિત બહુકોણ દોરી લીધો કે જેની ઓછામાં ઓછી બાજુઓની સંખ્યા છે એટલે કે 3, તો આને આપણે બહિષ્કોણ વિશે વિચાર કરીએ તો આ માપ 60 છે, આ માપે 60 છે, આ માપે 60 છે, તો આપણને આ માપ કીધું છે કે આ વધુમાં વધુ કેટલું હોઈ શકે? તો આ બધા જ રેખિત જોડના ખૂણાઓ છે, તો રેખિત જોડના ખૂણાઓ હોવાથી રેખિક જોડના ખૂણાઓ હોવાથી 180 ઓછા આપણે 60 કરી નાખીએ, તેથી 180 ઓછા 60 અથવા તો બરાબર 180 માંથી 60 જાય તો 120 અંશ। તો મોટામાં મોટું માપ બહિષ્કોણનું આપણને મળશે 120 અને નાનામાં નાનું બહિષ્કોણનું માપ મળશે આપણને 60। વિડીયોને પોઝ કરી અહીં આપણે લખી શકીએ વધુમાં વધુ માપ, વધુમાં વધુ માપ 120 અંશ હોય। વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો। જો પણ ક્યાંય પણ ના સમજાણું તો મને કોમેન્ટ કરીને જણાવજો અને જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।